હેલો એવરીવન, અને મારી ચેનલ પર તમારું બધાનું બહુ જ સ્વાગત છે. મેં આ એક વોટર સિરીઝ ચાલુ કરી છે અને એનું એક જ કારણ છે કે વોટરમાં બહુ બધું પાવર છે, વોટરમાં બહુ બધી હિલિંગ પ્રોપર્ટીઝ છે. અને આજે આપણે જાણશું કે વોટરથી આપણે આપણા ઇમોશન ઉપર કેવી રીતે કામ કરી શકીએ છીએ. તો જો તમે આનો ફર્સ્ટ પાર્ટ નથી જોયો તો હું એની લિંક ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ, તમે પ્લીઝ એને જોજો, પછી જ આ વિડીયો જોવાનું સ્ટાર્ટ કરજો. લેટ્સ સ્ટાર્ટ, શેલ વી? આપણા લાઈફમાં ઇમોશન્સ કયા કયા હોઈ શકે છે? આપણે ખુશ થઈએ છીએ, દુઃખી થઈએ છીએ, ડરી જઈએ છીએ, કોન્ફિડન્સ નથી હોતો, ક્યારેક ક્યારેક બહુ જ એવું લાગે છે કે આપણને દુનિયામાં કોઈને આપણી જરૂરત નથી, કે કોઈને પણ દુનિયામાં આપણા માટે પ્રેમ નથી, લાગણી નથી. બહુ બધા અલગ અલગ ઇમોશનથી આપણે બનેલા છીએ અને આ બધા ઇમોશન ક્યાંક ને ક્યાંક નાનપણમાં કે મોટા થઈને આપણામાં એ રૂટ્સ બનીને બેસી જાય છે, જે આ સીડ નાખવામાં આવ્યા હતા આપણામાં. કે નાનું બાળક હોય ત્યારે એમ કે આને તો બહુ ગુસ્સો આવે છે, આને તો બહુ ગુસ્સો આવે છે. એ બાળક માની લે છે કે હું ગુસ્સા વાળો જ છું અને એ ઇમોશનને પકડીને બેસી રહે છે અને એમાંથી ક્યારે બહાર નથી આવી શકતું. પણ એક ચોક્કસ એક રસ્તો છે જેનાથી તમે તમારા વોટરથી, પાણીથી તમારા ઇમોશનને ચેન્જ કરી શકો છો, હીલ કરી શકો છો. સૌથી પહેલા તો એને કરવાનું કેવી રીતે છે, એને કરવા માટે તમને જોશે એક પેન અને પેપર. ને તમારા હરેક પ્રકારના ઇમોશન, હરેક પ્રકારની લાગણીઓને પેપરમાં લખી લો. જ્યારે તમે બધી લાગણીઓ લખી લેશો ત્યારે એમાંથી ત્રણ એવી સિલેક્ટ કરો જે તમને બહુ જ કાં તો બોધર કરી રહી છે, જે તમારે કાં તો બહુ જ એના પર વર્ક કરવું છે. અને એના પછી એક મેઇન, સૌથી એક મેઇન જરૂરી ઇમોશન, એક ફિલિંગને તમારા માઇન્ડમાં રાખજો. આ ફિલિંગ ઉપર આપણે કામ કરવાનું છે. કેટલા દિવસ? 7 દિવસ, મિનિમમ 7 દિવસ સુધી તમારે આ એક ફિલિંગ ઉપર કામ કરવાનું છે. અને હવે કેવી રીતે કરશું, હવે એ જાણીએ. તમને જ્યારે ખબર પડી જાય કે મને આ એક ફિલિંગ, મને આ એક ઇમોશન ઉપર કામ કરવું છે, જેમ કે ગુસ્સો છે મારો એના પર કામ કરવું છે, કોન્ફિડન્સ લેવલ પર કામ કરવું છે, ફિયર ઉપર કામ કરવું છે, ત્યારે પહેલા તો એ વિચારો કે આ ગુસ્સો, આ ફિયર, આ કોન્ફિડન્સ જો નથી કે છે તો એ ક્યાંથી શરૂઆત થઈ. સૌથી પહેલા તો જાણવાની ટ્રાય કરો કે આ બધી વસ્તુ શરૂ ક્યાંથી થઈ હતી. થોડુંક વિચારો, કદાચ તો તમને એના રસ્તા મળી જશે કે આ તમારું કેવી રીતે શરૂ થયું હતું. અને જેવું તમને ખબર પડી જાય, હવે એનો નેક્સ્ટ સ્ટેપ છે અને વેરી ઇમ્પોર્ટન્ટ. વિચાર કરો કે તમે કોન્ફિડન્સ હશે તો કેવું થશે લાઈફ, તમને ફિયર નહીં હોય તો તમારી લાઈફ કેવી હશે. જે પણ તમારો પ્રોબ્લેમ છે ઇમોશનમાં, જે પણ ઇશ્યુ છે, હવે એને વિચાર કરો કે આ જો ઇશ્યુ ના હોય તો શું થઈ શકે. અને જેવું તમને ખબર પડી જાય, કાં તો તમે એ જુઓ કે કોઈ બીજો વ્યક્તિ ઓલરેડી કરી રહ્યું છે, તમે કોઈ એવી વ્યક્તિને ઓળખો છો જે બહુ કોન્ફિડન્ટ છે, જે એકદમ ફિયર વગરના છે, તો એ કઈ કઈ વસ્તુઓ કરે છે, એ લોકો શું શું સ્ટેપ લે છે. અને હવે એ સ્ટેપ્સને લખી લ્યો. એકવાર તમને ખબર પડી જશે કે આ મારા ઇમોશનને ચેન્જ કરવા માટે મારે આ બધી વસ્તુઓ કરવી જરૂરી છે, એને લખી લ્યો. એવી રીતે લખો કે આ ઓલરેડી હું કોન્ફિડન્સ વ્યક્તિ છું, હું ઓલરેડી કોન્ફિડન્સ પર્સન છું, મને કોઈ જાતનો ફિયર, મને કોઈ જાતનો ડર નથી. એ લખીને એના ઉપર તમારું પાણીનો ગ્લાસ, એના પર તમારી પાણીની બોટલ રાખી દો. મિનિમમ 7 દિવસ સુધી તમારે એ પાણીને ચાર્જ કરેલું તમારે પીતા રહેવાનું છે. મિનિમમ 7 દિવસ સુધી તમારે આ કરવાનું જ છે. તમે જ્યારે પણ ધીરે ધીરે સિપ પર સિપ લઈને પાણી પીશો ત્યારે ધીરે ધીરે તમારું એ જે ઇમોશન છે એના પર તમારી બોડી કામ કરવાનું સ્ટાર્ટ કરશે. અને સ્લો પ્રોસેસ છે આ, પણ મિનિમમ 7 દિવસ તો બહુ જ જરૂરી છે. એકવાર તમે આ કન્ટિન્યુઅસલી ઇમોશનને પીતા રહેશો અને એને ફીલ કરતા રહેશો કે હું કોન્ફિડન્ટ પર્સન છું, હું કોન્ફિડન્ટ માણસ છું, તમે જેમ એવું ફીલ કરતા રહેશો ધીરે ધીરે એ અંદરથી મૂળભૂતમાંથી એ ચેન્જ થતું રહેશે. અને વિધિન નો ટાઈમ તમને રિયલાઇઝ થશે કે તમારી ઈ જે ઇમોશન ક્વોલિટી હતી, તમારું ઈ જે ઇમોશન હતું જે તમને લાઈફને અફેક્ટ કરતું હતું, હવે એ તમને લાઈફ નથી કરી રહ્યું. આ બહુ જ મિરેક્યુલસ પદ્ધતિ છે. ફક્ત એટલું જોઈએ છે, તમારું ડેડિકેશન, તમારો ટાઈમ અને એક ડિટર્મિનેશન કે મને આ કરવું જ છે. તમે જ્યારે આ ટ્રાય કરશો તો પ્લીઝ કમેન્ટમાં આવીને મને રોજ લખજો. 7 ડેઝની ચેલેન્જ ચાલુ કરી છે મેં, રોજ લખજો કે તમને કેવું ફીલ થાય છે. તમારા કોઈ પણ સવાલો હોય, તમારે કોઈ પણ ક્વેશ્ચન્સ હોય, પ્લીઝ કમેન્ટમાં લખજો. અને તમને કંઈ સારા રિઝલ્ટ મળ્યા હોય તો પ્લીઝ મને કહેજો, હું બહુ જ ખુશ થઈશ એ જાણીને. જો મારી ચેનલ પર નવા છો અને સબસ્ક્રાઈબ નથી કર્યું તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો.
અને આ વોટર સિરીઝ કન્ટિન્યુ રહેશે તો તમારે કોઈ પણ પ્રકારની સજેશન હોય એમાં તો મને ચોક્કસથી જણાવજો. થેન્ક યુ સો મચ, લવ યુ ઓલ, થેન્ક યુ, બાય.